ઓલખન પડી કંચન ના રે ના બાપા તો રેખાબેન રેખાબેન તમે ફોન નતો કર્યો કાલે ફોન ક્યાં કામથી મોગલ ધામે થી હા બોલો બોલો બેન કેમ છો હારું છે છે

એવી વાપરો એને માતાજી કહો છો તમે ભાઈ મેં તમને હું કીધું તમે તમારી ભાષા તમે કોક ના હેન્ડલ હેઠળ આલો છો કાયદો બધા માટે હોય કોઈ વકીલો

પણ મેં તમને એક જ વસ્તુ કીધી બેન તમે મને તમે કીધું હું ઈ તો કાલે એમ કે વેસ્યા વાળો બેન તમે માતાજીના ઓઢણા ઓઢ્યા પછી તમે જે તમારા શબ્દ તમે જે ઉચ્ચાર કર્યો એ હું તમે તમે માતાજી માનો છો

તમારા ઓડિયો તમે સાંભળી લો તમારો ફોટો છે તમારા ભાઈનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે ગઢડા થી તમારા ભાઈ અનિલભાઈ દેવી પૂજક છે તમે એની હગી બેન છો અને તમે ગઢવીના દીકરા સાથે તમે લવ મેરેજ કર્યા છે અને તમારા બે દીકરા દીકરી છે એ બધું રેકોર્ડિંગ એમાં મૂક્યું છે તમે આ વસ્તુ તમારા ભાઈ જે બોલ્યા ને એ તમારો ભાઈ બોલ્યો મને ખબર નથી હું તો કઉ છું આમાં હું તમને કહું જો મારે દલિત થી માંડી દલિત થી માંડી ને મારે છે ને હોય એ તમે જાણો એનાથી મારે કોઈ મતલબ નથી તમે જે કઈ વાણી વર્તન વાપરો ને એ હમણાં તમારામાં ફોન આવશે તમને હું ફલાણા કહી દઉં હું એડવોકેટ ને ફોન કરી દઉં બેન એ કઈ નું કાંઈ નો નામદાર કોર્ટમાં જાય ને પણ ત્યાં થાય

બાપાનું રેકોર્ડિંગ છે તમારા બીજા બીજા માણસો પણ પૈસા લીધા એનાય મારી પાસે આને આવું કર્યું હતું અમે હારામાણા છીએ કે અમે તમને બદનામ નહોતા કરવા માંગતા પણ બેન તમે મંગલમાર નામે મારી યારે અભદ્ર વાણીનો વિલાસ કર્યો જેથી કરી તમારી

ચંદન ની આવે બરાબર ભે નો પોદ્રો પીડ્યો હોય ને ભે નો પોદ્રો એને પોદરો જ કેવાય એને કઈ એને સુખડ નો કહેવાય ને એને કઈ ભભૂતિ નો કહેવાય પોદ્રો જ કહેવાય એટલે આવી રીતના ખબર હોય ને

નહીં નહીં મોગલમા ના માતા નથી જેને જોગીદાસ નું પાત્ર પેર્યું હોય ઈ પછી જોગીદાસ જ હોય રાય તેઓ આપણે જોગી હવે આપણે મોગલમાં નામે ભીખ માંગીશું માં કે ભીખ માંગે

પણ જેની માં જન્મ દેનારી એક પણ જીજાબાઈ હતી હનુમાનજી ને જન્મ દેનારી એક અંજની હતી બાબા સાહેબ ને જન્મ દેનારી પણ એક ભીમાબાઈ હતી તમને કહું જીવન ને જન્મ દેનારી પણ એક

તમે તમે જે વેશ્યાવૃત્તિ નો શબ્દ બોલ્યા તો મારા મોઢે ખરાબ નતું નીકળ્યું શું કામ કે ઈ તમારું આચરણ હલકું છે તમારા મોઢે નીકળે પણ અમારા મોઢે હું તમને એક જ વસ્તુ કવ હવે શું કરવાનું મારુ કેવાનું એક જ વસ્તુ બેન હવે તમારે તો કોઈ તમારી પાસે તો જો advocate ઓ છે તમે તો મને ધમકી મારતા હતા એટલે એમાં કરવાનું કાઈ નથી કે તમે જો કઈ તમારી આ ભૂલ હોય તમે મોગલ નામે હોય તો માફીનો નો મૂકી દો તો મને કોઈ problem નથી. એટલે માફી ના video તો હું કેવી રીતના મુકુ મારી કઈ ભૂલ એમ મારું કેવાનું છે ખરેખર એક માને તમે માનો છો એના માટે કવ છુ કે તમે મોગલ માં ના નામે વેશ્યા નો શબ્દ વાપરો છો તમે કોઈ નો તો તમે એનું ઓઢાકણું કાઢી નાખો

હવે હું તમને એમ કઉ છું એ અહિયાં આવી રીતે આવી કીધું તો કાલ સવારે મારા આવા હોતા ધજાગ્રા કરશે તો તમે માનશો ભાઈ

મારા મંદિર માં મારા માં આ પ્રોબ્લેમ થઈ ગયો છે આ કરો છે તમે પેલા મારી પાસે છે ને એક નિદાન કરો કે નિદાન કરો મારી વાત સાંભળો ભાઈ તમે નિદાન તો મારું એટલું કરો કે રેખા બેન તમે આ વાત કરો સત્ય છે મને મારી બેન તમે કયો એ તો તમે એની બુઢી મૂર્તિ હતી એટલે કદાચ તમે એની વાત મારી પછી તમે એમ છે બેન તમારા પાસે પુરાવ શું છે તો હું કહું મારા ભાઈ આ વસ્તુ છે આ વાત છે આ વાણી છે અને આ વસ્તુ તમારે સામે છે જે તમને એમ થાય કે ખરેખર આ મુકવું છે તો મુકાય અનુકૂળ આવે છે આ તે કઈ રીતે પેલા પ્રથમ માર પાસે તમે પુરાવો તો માંગો ને કે રેખાબેન તમારે પાસે કઈ પડ્યું છે ફોટો છે નંબર છે કઈ પુરાવો છે વિડીયો છે તમે અત્યારે જે જેની સાથે તમારા હસબન્ડ તરીકે રહ્યો છો એ ગઢવી છે ને

બાકી ફોન ઉપર તો હું કોઈ વસ્તુ નહીં કહી શકું કઈ વાંધો નહીં તમારો અંગત મામલો મારી વાત અંગત નહી છે

એટલા બધા તમે જે તમે ગામથામ કીધા ને મારા દરેક થી માને ગરસ્યા સુધી ના ભાઈ છે

હું એમ કહું છું કે બેન ઈ સંસારી નોતા એમ કહું છું અને તમે છે દેવી ઉપાસક છો તમે દેવી નથી એમ કઉ છો તો

નથી અને ખબર છે બધું કેમ કે તમારા ખાલી મોગલમાં પ્રત્યે ટિપ્પણી કરવી ની ગુનો બને છે ખબર છે ના ના વાત સાચી છે પણ તમારે છે ને પહેલા તો સાહેબ આ જોવાય

તમે તમારા ભાઈ ને હજી બધા કુટુંબ ના આમાં રેકોર્ડિંગ મૂકીને કરીશ કે આ ફલાણા ભાઈ ની દીકરી છે એવું સાબિત થાય કરવું ના પડે એમ કહું છું તમે રિયો તમારા ભાઈ નું રેકોર્ડિંગ આ તમારા ઓડિયો માં મૂકી જ ને કે આ મારી હગી બેન છે તમે અત્યારે હજી તમે બોલો છો કે હું ચારણ ની દીકરી છું ભૂલી જાઓ તમે હજી પહેલા બધું જોવો જે માણસ ભેગું કરવું દુકાન કરવી બેન બેન આમાં તમે બધા ઈચ્છા ચારણ ના તમે જે દેવી પૂજક ની દીકરી એ સ્વીકારવા તૈયાર નથી તમે ચારણ નામે જરી ખાવા માંગો છો એકની લાખ નહીં હાલવા દઉં બની ગઈ છે પછી તમે ચારણ ના ભાઈ જે કઢવી છે એની તમે હસબન્ડ છો એની તમે પ્રેમ સંબંધી ને છો છો તમારા દીકરા છે હું તમને છાતી કઉ છું આ બાબત ખોટું પડે એટલે મારી માત્ર ફરિયાદ કરી શકો નકર હું તમને પોલીસ્ટેશન લઈ જાવ હા હા બરાબર બેન હમજી નાલજો કેમ કે જે માણસ વ્યક્તિ વાત કરો છો એ સંવિધાનિક વ્યક્તિ છે એ કોઈ તમારે આ ટીંટક ને લલાવાળું નથી કાગળ ઉપર હાલે છે માં નામ બોલી છે જો મનસુખ એટલે તમને ખબર પડશે તમને ખ્યાલ કરો છો કેમ કે ખોટા માતાજી ને ખાલી મોગલમાં છે નહી કમાવ દેવ છે ને થી બધા આ દુનિયાનો ઇતિહાસ ને દુનિયા દિલ જીતવા માટેનું એક જ સાધન હોય તો મોંગલમાં છે હોનમાં છે પણ કોઈ પણ દીકરી ઓઢણા ઓઢીને તમે જે ચારણો બદનામ કરો છો એ એકની લાખે ન છોડી દેવાય નહીં નઈ ખોટી વાત છે બધી વાત તમે તમારા ભાઈનું રેકોર્ડિંગ રેખાબેન મોલ માં રેખાબેન મોલ માં તમારા ભાઈનું રેકોર્ડિંગ પેલું મૂકીશ ને પછી તમારો ઓડિયો મૂકી જાઓ તમારા ભાઈ નું હગા ભાઈનું આમાં મૂકીશ અને તમે ક્યાં ગામના જો તમારો ભાઈ પેલો ઇતિહાસ દે ને પોલીસ તપાસ માં તમારું પછી તમારો પર્દાફાશ થશે જયંતભાઈ પંડ્યા ને પણ આમાં નાખીશ હવે શું જોઈશું જયંતભાઈ પંડ્યા મારા મિત્ર છે અને તમારો આખો ઇતિહાસ પોલીસ માં રજૂ કરાવી પછી તમે માફી માંગશો ને કે ભાઈ હા હું ફલાણા ભાઈ દીકરી છું તમારા આધાર કાર્ડ ને તમારા મા બાપ એનો ઇતિહાસ પોલીસ રજૂ કરજો તમે ગઢવી દીકરી છો ને હવે ઘડવી ની દીકરી છો તમારો બાપ કોણ છે એ તમારે જાહેર કરવું પડશે ને બરાબર છે હા ઈ પોલીસ ને કેજો ઓકે હવે હવે તમે હવે તમે ચારણ છો એ તો તમે અત્યારે હુધી માં કીધું કે ચારણ ની દીકરી છુ ફાઇનલ છે ને

હા હવે એ recording તમે તમારા audio માં સાંભળી લો તમારો ઓડિયો ચડી ગયો છે ને એમાં એ રેકોર્ડિંગ મૂકી દીધેલું છે એટલે તમને હજી ખબર નથી youtube માં મનસુખ રાઠોડ બોલો એટલે તમારું પહેલું recording તમારું આવે છે હા તમારું એટલે હજી તમે ચારણ બની નીકળ્યા છો તમને ખબર નથી youtube માં તમારે બે હજાર ને પચીસો માણસો એ જોઈ લીધું એમાં debate એ થઈ ગઈ તમે જોઈ લો હા એમાં તમારે જે કાઈ તમારો ઇતિહાસ એ આવી ગયો છે એટલે તમે હજી તમને ખબર નથી તમે આ એકવીસમી સદી આ બેન રાતે ક્યાં ગયા હોય એ સવાર youtube માં રકડતું હોય

બેન તમારું રેકોર્ડિંગમાં મુક્યું બેન તમને હજી કઈ ખબર નથી તમે હજી હું છો હજી ઉઠા જઈશો તમારું રેકોર્ડિંગ પચીસો જણા જોઈ લીધું અને અત્યારે તમારી વાત કરીને બેન ઈ ઓડિયો હમણાં કલાક ચડી જશે લે લે આ અનિલ ભાઈ અને આ ચારણ ની દીકરી આ એનો ભાઈ શું કે છે અને માતાજીએ શું કર્યું છે જોયું એટલે બેન તમે ચારણ ની દીકરી છો અને માતાજી આવ્યું જન્મે છે ઈ અમને પેલી ખબર પડે છે કે આ મોગલ માં છે ના ના એ વાત છે તમે મોગલમાં ચારણો નો ઇતિહાસ આપો છો તમે ચારણો ને ઓળખો છો ચારણ કોઈ ભીખે ભાંડ સતી કોઈ શ્રાપે હોય બીમાર પડશો કેમ કે શક્તિ છે એ કોઈ શ્રાપે નઈ શ્રાપે શ્રાપ નો દે માંડલિક ને તોય શ્રાપ દીધો રેવા દે માંડલિક મને મને સતી અડાઈ નહીં તો તમે વેસિયા વાળા ની કરો ને તમે સત્યુ માનો છો

તમારી જે કઈ તમારી જે પાપ લીલા તમારા પાપ પોઈ રહ્યા છે તમે મારી અભદ્ર વર્તન કર્યું તમારી વાણી વર્તન માં કંટ્રોલ આપો જો આટલું બધું બોલી શકું છું રાજા છું ક્યારેક ક્યારેક મન પણ સારું હોય

બરાબર આને તમે ધર્મ માનો છો બરાબર માં હમાય ગઈ ને સુંદડી બારી રાખી પડી મારો રાઘવ ક્રોધવાન થયો તો બાપુ જેને જગત જેના જેને નમન કરે છે આ

તમારા બેન છે જ્યોતિષ નું કામ કરે એના નંબર નતા એટલે મેં નંબર આપડે મોંગલ માં બેન તમાર બેન જ છે ને

રામોદ કે આવ્યું રામોદ અહીં ગોંડલ ની બાજુ ભાઈ ગોંડલ બાજુમાં હા તમે આ બોલા ત્રોફા કરવાનું નામ કરો છો ને નામ લખવાનું હાલો ના ભાઈ ના 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 ભાઈ તમારે નામ દીધું આપડે સરદાર પા ઓલા સમઢિયાણી ને વચમાં મોંગલ ધામ રહ્યું ને તમાર બેન છે રેખા બેન માં ઈ તમાર બેન નઈ હાલો

હા એટલે આમ બેન જ છે પણ અત્યારે તો ઓલા કોણે છે અત્યારે તો માતાજી થઈ ગયા એટલે આ બેન નો તો માતાજી જ છે ભલે આ માતાજી થઈ ગયા પછી પણ નકર તો તમારા હગા બેન છે ને હા 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 રેખા બેન હા હા અને રામળિયા નલંદાની વચ્ચેમાં આશ્રમ છે હા 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 અને મંગલમાનું ઓઢણું ઓઢે છે હા 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 એટલે એને આપણે ઈ ને એવું કામ કરે ને હા 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 એટલે અમારે જોવડાવું હતું ને એટલે એ માતાજી ના નંબર તમારી પાસે લેવા એટલે મેં તમને રીગ કરી ભાઈ બરાબર બરાબર તો ચાલુ રાખો ને વાત કરાવું ના વાત નહીં ખાલી નંબર દયો ને નંબર આપું હા તમે ક્યાં રયો છો અત્યારે હું તો અત્યારે બાર ગામ છુ એમ નહીં મૂળ તમારું ગામ કયું છે મારું મૂળ ગામ ગઢડા સ્વામિનારાયણ સ્વામિના ગઢડા હા હા આ માતાજી બની ગયા ને કેટલો સમય થયો એને બહુ જાજો દિવસ થયો

લખો નંબર આપો હા પણ એ જોવાનું કામ કરે છે ને નકર ક્યાંક ફોન કરીને ખોટું ખોટું તો મારી વાત સાંભળો ને બે મને ચાલુ રાખો ને થ્રી કોલ માં વાત કરાવું હા હા